तो SIPL प्लाईवुड प्राइवेट लिमिटेड कंपनी द्वारा नवो प्रोजेक्ट शुरू करवा थई लोक सुनावणी ફરીથી કરવા બાબતે આવેદન પત્ર અપાયું। तो आवेदन पत्र में जणावेल प्रमाणे के अंजार तालुकाना अंजार गाम पासे आवेल SIPL प्राइवेट लिमिटेड कंपनी द्वारा नवा प्रोजेक्ट प्लांट नाखवामां आवी रह्या छे। जे प्रोजेक्ट साइज सर्वे नंबर 128 साथ तमने जणावीए के जेनो सर्वे नंबर 15 अनुसंधाने लोक सुनावणी करवामां आवेल छे। लोक सुनावणीना जापर ग्रामजनोने विश्वासमां लीधा वगर तथा कोईपण प्रकारनी जाण कर्या वगर पोताने मेळे लगता वळगता लोकोने साथे राखीने सुनावणी करवामां आवेल छे। सुनावणी सरकारश्रीना नियम मुजब फरीथी करवामां आवे अने अजापर गामना विस्तारमां कंपनी आवती होवाथी गामजनोने साथे राखीने तेना फायदा अने नुकसान अंगे માહિતી આપવામાં આવે અને ફરીથી GPCB દ્વારા આ લોક સુનાવણી કરીને કરવામાં આવે। સાથે એવી અમારી માંગ છે અને સરકારશ્રીના નિયમ મુજબ આ કંપનીમાં સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવે અને આ જાપર ગ્રામજનોની માંગ છે, જેથી અગાઉ તારીખ 28/1/2022 રોજ યોજાયેલ લોક સુનાવણી કંપનીએ પોતાની મેળે કરેલ છે। જો સુનાવણી તાત્કાલિક રદ કરવામાં આવે અને જ્યાં સુધી નવી લોક સુનાવણી નવી ન થાય ત્યાં સુધી પ્લાન્ટની મંજૂરી રદ કરવામાં આવે એવી આપ સાહેબશ્રીને નમ્ર અરજ છે। સાથે નોંધ પણ આપવામાં આવી કે સુનાવણી રદ કરવા મન નહીં આવે તો ના છૂટકે અમો ગ્રામજનો ખાંધી ચુંધ્યા માર્ગે આંદોલન કરવાને ફરજ પડશે। SIPL જે કંપની અજાપર ગામની સીમમાં આવેલી છે તે ગ્રામજનોએ અમને માલધારી સંગઠન તરીકે અમારી જવાબદારી આવે એમાં અમને રજૂઆત કરી એમાં SIPL કંપનીની એટલી બધી મનમાની અત્યારે કરે છે કે જેથી ગ્રામજનો પોતે ત્રાસી ગયા છે અને અમુક બે પાંચ લેભાગુ માણસો છે એમને પોતાના હાથમાં રાખી અને એની મનમાની કરી અને કંપની પોતાનું કામ સરકારી રીતે જે કાયદેસર કરાવતી હોય કે ન થતું હોય કરાવી રહી છે। બીજા નંબરમાં ગામના માણસોને જે રોજગારી ખરેખર મળવી જોઈએ એ મળતી નથી અને પોતાની રીતે લોક સુનાવણીનો અત્યારે ડિંડક કરી અને લોક સુનાવણી ચાર જણા વચ્ચે કરીને એ લોકો કરી નાખી ગ્રામજનોને ખરેખર કોઈ જાતને કાંઈ ખબર છે નહીં। તેમજ એ લોકોએ કાંઈક એવું કીધું કે અમે ગામની અંદર રિક્ષા ચાર દિવસથી ફરાવીએ છીએ અને ગામને જાણ કરી, હકીકતમાં આવું કાંઈ પણ થયું નથી। ગામની અંદર ગામના ગેટ કણે રિક્ષા ઊભી રાખી અને ખોટે ખોટા ફોટા પડાવી અને પોતાની પ્રતિષ્ઠા માટે થઈને એ લોકોએ એમ કીધું કે અમે જાણ કરી છીએ, પણ ખરેખર જાણ થઈ નથી। ને બીજા નંબરમાં આ લોકો એવું સમજતા હશે કે અમે આવી રીતના લોક સુનાવણી કર્યા વગર આ બધું કરી જશું। અમે અત્યારે ડેપ્યુટી કલેક્ટરમાં આવેદનપત્ર આપ્યું અને હવે અમે મામલતદારમાં તેમજ કલેક્ટરમાં પણ આપશું અને એ જો કદાચ એમ કરતે નિર્ણય નહીં આવે તો અમે ગાંધી ચુંધ્યા માર્ગે જઈ અને છેક ગાંધીનગર સુધી પણ અમે જવાની તૈયારી છે, માટે કંપની એવી ભૂલ ન કરે જેથી કરીને ગ્રામજનોને વિશ્વાસમાં લે। અમારી રજૂઆત છે હજાપર ગામ અને BSL કંપની તે કેમિકલ ફેક્ટરી નાખવા દે રહી છે, તેથી પહેલાં પ્લાયવુડ ફેક્ટરી તો છે જ એનું ભાઈ, પછી ત્યાં કેમિકલ ફેક્ટરી નાખવા જાય છે ત્યાં લોક સુનાવણી કરી, લોક સુનાવણીને ગામને કોઈ ખબર નહીં જાણ થઈ જતા અને પોતે પોતાની રીતે લોક સુનાવણી કરી અને સ્થાનિક ગામના એક રોજગાર નથી, એક વ્યક્તિને આપતા નથી રોજગાર। પછી ત્યાં અમે કંપનીમાં રજૂઆત કરવા ગયા હતા તો અમને પહેલાં ગેટ બહાર રાખે, ગામ અમારું બધું અમારું, અમને ગેટ બહાર રાખે, ગેટ બહાર અંદર આવવા દીધા નહીં। પછી અમે જોયું કે ભાઈ સ્થાનિક લોકોએ કહ્યું કે અત્યારે અમે આવ્યા છીએ, હવે આજ આવેદનપત્ર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું, પછી અમે મુખ્યમંત્રીને આપશું અને જિલ્લા અધિકારીને આપશું। જો આનું નિરાકરણ નહીં આવે તો તમારી આગળની શું રણનીતિ છે? ઉગ્ર આંદોલન કરશું। બરાબર, ને કંપનીએ તમને આજ દિવસ સુધી કોઈ પ્રકારની રોજગારી અને કોઈ પ્રકારની ગામને વિકાસના કાર્યમાં લઈને કોઈ કામગીરી કરી નથી? અમને જાણ નથી કરી, નથી વિકાસના કામ કર્યું કે નથી અમારો સ્થાનિક કોઈ રોજગાર રાખ્યો। અમારા ગામના બે છોકરા રાખ્યા હતા અને 11 રાખીને પોતાના માણસો આવ્યા એટલે રાતે કાઢી મૂક્યા, જતા રહ્યા રાતો કાઢી નાખ્યા અને એના પગારમાં પણ વિલંબ બહુ કર્યો। બરાબર, તમારી તમારા ગામની સીમમાં આવેલી હોવા છતાં પોતાની મનમાની ચલાવે છે? પોતાની મનમાની ચલાવે છે। અમારી રજૂઆત એ છે કે અમારા ગામ અજાપર આશાપુરા માતાજીની બાજુમાં જે કંપની જે કંપની છે એ કંપનીમાં અમુક કેમિકલની ફેક્ટરી આવવાની છે એટલે એને લોક સુનાવણી કરેલ છે, પણ અમારા ગામને કોઈ કાંઈ ખબર જ નથી અને એ માણસ એમ પણ કહે છે કે ભાઈ અમારા આ કંપનીની અંદર 40 માણસો કામ કરે છે, અમારા ગામના એક પણ માણસો કામ કરતા નથી। અમારી આ જ રજૂઆત છે કે આ લોક સુનાવણી પાછી ફરી થાય અને ગામ સામેલ હોય તો અમને વાંધો નથી।
लगे अमोनी आ कंपनी में आ केमिकल फैक्ट्री जाओ से एना आमा अमोनी 100 टका अमर गांव विरुद्ध में छे। અત્યારે કેટલા જણાને રોજગારી આપે છે? એક પણ જણાને, એક પણ માણસને રોજગારી નથી મળી, કોઈ માણસને નથી આપે તો તમારો એના વિશે ક્યાં ક્યાં રજૂઆત કરેલી છે તમે? તમે ક્યાં ક્યાં રજૂઆત કરેલી છે? અમે હવે જ્યાં આવતી હોય કાયદે સત્ય કરશું। રણાભાઈ આહીર સાથે લાઈવ 24 ન્યૂઝ કચ્છ।